નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની જે પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે તેના માટે સાત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે વડોદરા જિલ્લાના જે કરજણની વાત કરીએ તો કરજનથી અક્ષય પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે અક્ષય પટેલ કોંગ્રેસ તરફથી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીએ અક્ષય પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે કરજન સહિત જે આઠ બેઠકો પર ચૂંટણીનું આયોજન કરવાનું છે તેમાં થી સાત નામો પર હવે મહોર લાગી ગઈ છે અને આ સાત જે ધારાસભ્યોના જે ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે આ પેટા ચૂંટણીનું જે જાહેરનામું છે તે નવમી ઓક્ટોબરે જાહેર કરી દેવામાં આવ્યું હતું સોળમી ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસ છે સત્તરમી ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને ઓગણીસ ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે ત્રીજી નવેમ્બરે મતદાન છે અને દસમી નવેમ્બરે મતગણતરી નું આયોજન કરવામાં આવશે